નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો સૌથી પહેલાં તો બધાને આવનાર દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આજનો ટૉપિક ટાઇટલ સવારે ખાલી પેટે પાણી પીવાના ફાયદા તમે ઘણી જગ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા કોઈપણ રીતે દરેક જગ્યાએ સાંભળ્યું હોય છે કે સવારે ખાલી પેટે પાણી પીવાના ફાયદા અથવા સવારે ખાલી પેટે અથવા વાંચી મોઢે ગરમ પાણી અથવા હુંફાળું પાણી પીવાના ફાયદા ખરેખર શરીરમાં શું ફાયદા થાય છે ને આયુર્વેદિક આધાર સાથે આપણે આજે ત્રણ ચાર મિનિટની ખૂબ મહત્ત્વની જાણકારી આપવા માટે જઈ રહ્યા છીએ સૌથી પહેલાં ફાયદા બતાવી દઉં પછી કોણે ઠંડુ પાણી પીવું જોઈએ કોણે હુંફાળું અથવા ગરમ પાણી પીવું જોઈએ અને સવારે ઉઠીને ક્યારે પાણી પીવું જોઈએ કેટલું પાણી પીવું જોઈએ ધ્યાનથી સાંભળજો સૌથી પહેલાં તો એના ફાયદા છે ફાયદા કઈ રીતે થાય ફાયદો થવામાં પહેલું તો એ છે કે સવારે પાણી પીવામાં આવે ખાલી પેટે ખાલી પેટે આપણે જ્યારે પાણી પીતા હોય ને ત્યારે આખા આખી રાતની એમ કહેવાય છે કે મોંની અંદર જે લાળ હોય છે લાળ અને એક પ્રકારના અમુક એવા બેક્ટેરિયા મોની અંદર રાત દરમિયાન હોય છે આ બેક્ટેરિયા તમારા પેટમાં જાય ને તો શરીરમાં રહેલો હાનિકારક કચરો હોય ટોક્સિન્સ હોય ઝેરી દ્રવ્યો હોય અથવા હાનિકારક બેક્ટેરિયા જે પેટમાં હોય શરીરમાં હોય આ બધા જ છે એ પેશાબ માટે દૂર થઈ જાય છે સૌથી પહેલો ફાયદો બીજું એ કહી દઉં કે જે સવારની લાળ હોય છે સવારની લાળ એટલે વાંસી મોઢાની જે લાળ હોય છે પહેલી લાળ આપણે સવારે ઉઠી અને તરત જે મોઢાની અંદર જે લાળ હોય છે ને આની અંદર મિત્રો અઢાર પ્રકારના પોષક તત્વો સમાયેલા હોય છે એવું આયુર્વેદ કહે છે એટલે ઘણા લોકો જે છે એ સવારે ઉઠીને કોગળો કરીને પિચકારી મારી દે અથવા થૂંકી નાખતા હોય ખરેખર જે સવારનું જે વાસી થૂંક છે ને એ ખૂબ જ ઉપયોગી છે કેમ કે એની અંદર પોષક તત્વો સમાયેલા છે સવારે આપણે જ્યારે ખાલી પેટે પાણી પીએ ત્યારે મિત્રો એ પોષક એ જે લાળ છે એ બધી જ લાળ છે આપણા પેટમાં જાય છે આપણા શરીરની અંદર જાય છે અને એને લીધે શું ફાયદો થાય શરીરમાં એના વિશે ધ્યાનથી પછી આપણે ગરમ પાણી કોને પીવું જોઈએ ક્યારે કેટલું પાણી પીવું જોઈએ એની પણ વાત કરીએ સવારે ખાલી પેટે પાણી પીવાથી સૌથી પહેલો ફાયદો થશે કિડનીની સફાઈ થશે મિત્રો કિડની છે ને એ આપણા શરીરનું અતિ મહત્વનું અંગ છે અને સવારે ખાલી પેટે પાણી પીશો એટલે શરીરમાં જે કંઈ ઝહેરી દ્રવ્યો હોય છે કિડનીની અંદર કોઈ કચરો હોય કે આપણું આખું પેટ છે પેટમાં કોઈ પણ જાતનો કચરો હોય તો બધો જ છે એ પેશાબ માટે મૂત્ર છે મૂત્રમાર્ગ થઈ અને બહાર નીકળી જાય છે એટલે કિડનીની સફાઈ થશે કિડનીની સફાઈ થશે એટલે લાંબા ગાળા સુધી મિત્રો અથવા ક્યારેય પથરી થવાની સંભાવના નહીં રહે અથવા જે લોકોને પથરીની સમસ્યા હોય કિડની સ્ટોનની સમસ્યા હોય તો આવા લોકોએ સવાર સવારમાં ઉઠીને વાસી મોઢે પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ એટલે પહેલું કિડની માટે ત્યાર પછી સૌથી મહત્ત્વનું વજન નિયંત્રણ જે લોકો પોતાના શરીરનું વજન ઓછું કરવા માગતા હોય તો આવા લોકો માટે ખાલી પેટે વાસી મોઢે પાણી પીવું એ રૂપ છે કારણ કે વાસી મોઢે પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બનશે પાચનતંત્ર મજબૂત બનશે એટલે જે આપણું જે પાચનની ક્રિયા છે ખૂબ વધારે એક્ટિવ રહેશે જેને કારણે જે ખાવસ હોય એ બરાબરનું પાચન થશે બીજા નંબરમાં એ સવારે ખાલી પેટે પાણી પીવાથી જે લોકોનું શરીર વધારે અને ચરબી વધારે હોય તો આવા લોકો છે એનું જઠરાગ્નિ છે પણ એક્ટિવ રહેશે અને જેને કારણે એ વધારાની ચરબી છે એનું શક્તિમાં રૂપાંતર થશે બીજું એ કે વારંવાર ભૂખ નહીં લાગે એટલે વજન નિયંત્રણ માટે અને પાચનતંત્ર માટે સવારનું ખાલી પેટે પાણી પીવું એ ખૂબ ઉપયોગી છે ત્યાર પછી મગજ આપણા આખા શરીરની જેમ મગજને પણ પાણીની એ જરૂરિયાત રહેતી હોય છે શરીરમાં પાણી ઘટે ત્યારે મગજમાં પણ પાણીની અસર ઊભી થાય ત્યારે એમાં ડીહાઈડ્રેશનને કારણે માનસિક મનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થવાની શક્યતા હોય સવાર સવારમાં ખાલી પેટે પાણી પીવાથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે ત્યાર પછી ચામડી અને વાળ માટે સવારનું વાસી મોઢે પીધેલું એક ગ્લાસ ખાલી પાણી છે ને એ ચામડીમાં થતી સમસ્યાઓને દૂર કરશે એનું કારણ એ છે કે સવારે ખાલી પેટે પાણી પીવાથી મિત્રો શરીરમાંથી બધો કચરો ઝેરી ટોક્સિન બહાર નીકળી જાય છે જે કચરો છે એ લોહીમાં ભળી શકે છે પાણી પીવાથી જે કચરો બહાર નીકળી જાય છે જેને લીધે લોહી છે એની અંદર કોઈ દૂષિત પદાર્થ નહીં રહે અને લોહી છે એ જ્યાં સુધી શુદ્ધ રહે છે લોહી જ્યાં સુધી સાફ રહે છે ને ત્યાં સુધી ચામડીની કોઈ સમસ્યા નહીં થાય સ્કિનની કોઈ સમસ્યા નહીં થાય સાથે સાથે વાળ માટે પણ એટલું જ ઉપયોગી છે લોહી આપણું ખૂન વધારે સાફ હોય બરાબર એટલે વાળની પણ કોઈ સમસ્યા થતી નથી અને વાળ અને સ્કિન છે સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે બીજું એ આપણે વાત કરીએ કે ઝેરી કચરો આપણે વારંવાર ખાઈને અથવા બહારની વસ્તુ ગમે તેમ ખાઈને આપણું પેટ બગડ્યું હોય આપણું પાચનતંત્ર ખરાબ થયું હોય અથવા લાંબા ગાળાથી જે લોકોને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય અને પેટની અંદર વિકારો ઉત્પન્ન થયા હોય વાયુ પ્રકો વાયુ પ્રકોપિત થાય અને શરીરમાં જે કચરો જામી ગયો હોય તો સવારનું એક ગ્લાસ પાણી પીવાનું ચાલુ કરી દેવાથી શરીરમાંથી જે ઝેરી કચરો હોય છે ટોક્સિન્સ હોય છે બધો જ કચરો બહાર નીકળી જાય છે ત્યાર પછી કબજિયાત જે લોકોને લાંબા સમયથી કબજિયાત હોય અથવા સવારમાં પેટ બરાબર સાફ ન થતું હોય તો આવા લોકોએ સવારે એક ગ્લાસ છે એ પાણી પીવાનું ચાલુ કરી દેવાનું વાસી મઢે ધીમે ધીમે કબજિયાતની સમસ્યા ખૂબ આસાનીથી મટી શકે છે પણ પરેજી સાથે આ પાળવામાં આવે તો બીજું એ એસિડિટી જે લોકોને એસિડિટીની સમસ્યા વારંવાર રહેતી હોય એટલે કે આપણા પેટમાં વધારે એસિડ ઉત્પન્ન થતો હોય ને ત્યારે મિત્રો પાણી છે નિત્ય એક ગ્લાસ ખાલી પેટે પાણી પીવાથી એસિડ જે એસિડ ઉત્પન્ન થાય છે એ એનું નિયંત્રણ જળવાઈ રહે છે એ લેવલમાં આવી જાય છે જેને લીધે એસિડિટી અને ખાટા ઉડકાર જેવી સમસ્યાઓ દૂર થાય છે સૌથી મહત્ત્વનું મિત્રો એ છે કે શરદી ખાંસી જે લોકોને વારંવાર શરદી ઉધરસ ખાંસી કફ થઈ જતો હોય તો આવા લોકો માટે સવારનું એક ગ્લાસ હુંફાળું પાણી છે ને એ અમૃત સમાન છે એટલે શરદી ખાંસીને વારંવાર આવી સમસ્યા રહેતી હોય અથવા શરદીનો કોઠો જે લોકોને રહેતો હોય ને સવારે હુંફાળું પાણી પીવાનું ચાલુ કરી દે ને તો આ સમસ્યા ખૂબ આસાનીથી દૂર થાય છે હવે આયુર્વેદની સૌથી મહત્ત્વની વાત ઉપર આપણે મિત્રો જઈ રહ્યા છીએ પાણી કોણે અને ક્યારે કેટલું પીવું જોઈએ આમ તો આપણે બધાએ તમે બધાએ ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે આયુર્વેદિક પુસ્તકોમાં કે સોશિયલ મીડિયામાં કે આટલા ગ્લાસ પાણી પી જવું જોઈએ સવારે આટલા ગ્લાસ પણ પાણી છે તમારી તાસીર મુજબ અથવા તમે જેટલું પી શકો એટલું જ પીવાનું છે એક ગ્લાસ ખાલી પાણી પીશો તો પણ મિત્રો બધા ફાયદા થશે અને એક ગ્લાસથી લઈ અને એક લીટર સુધી પાણી પીવાનું છે એ સ સજેશન કરવામાં આવ્યું હોય છે પણ તમારી કેપેસિટી મુજબ એક ગ્લાસ જ પાણી પીવું વધારે ફાવે તો વધારે દોઢ બે ગ્લાસ કોઈ પણ બુક્સમાં વાંચીને કે સોશિયલ મીડિયાની સૂચનાઓ ને અનુસરીને એક સાથે તમે એક લિટર પાણી પીવા જશો તો ક્યાંક ને ક્યાંક બીજી સમસ્યા ઊભી થશે એટલે એક ગ્લાસ ખાલી પાણી પીશો ને તો પણ મિત્રો ફાયદો થશે પાણી છે ને કેવું પીવું પાણી છે એ હંમેશા વધારે ઠંડુ નહીં અને વધારે ગરમ પણ નહીં હું ફાળું પાણી છે એ પીવું જોઈએ જેનાથી ત્યાં બધા જ ફાયદાઓ થાય છે હવે પાણી કઈ રીતે પીવું જોઈએ સવાર સવારમાં ખાલી પેટે જ્યારે પાણી પીતા હોય ત્યારે પાણી છે ક્યારેય ઊભા ઊભા પીવાનું નથી નીચે બેસીને પીવાનું પાણી શેસ ગરમ કરી અને હુંફાળું થઈ જાય એટલે નીચે બેસી પલાઠીવાળી અને ધીમે ધીમે એટલે કે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું છે ઊભા ઊભા પાણી પીવાથી હું હું નુકસાન થાય એની તમને વાત કરું ઊભા ઊભા જે લોકો પાણી પીતા હોય તો આવા લોકોના શરીરમાં હર્નિયા હર્નિયા નામની એક સમસ્યા છે આંતરડાની બીમારી હર્નિયા જેવી સમસ્યા થાય વારંવાર ઊભા ઊભા પાણી પીવાથી અને બીજું એપેન્ડિક્સ એપેન્ડિક્સની સમસ્યા પણ થાય છે એટલે ઊભા ઊભા પાણી ક્યારેય પીવું નહીં નીચે બેસીને પીવું બીજું એ કે જે લોકો એકસાથે પાણી ગટગટાવી જતા હોય તો એ રીતે પણ પીવું નહીં ઘણા લોકો એકસાથે એક લોટો પી જતા હોય એક ગ્લાસ એક સાથે પી જાય એક સાથે પાણી પીવાથી મિત્રો કિડની છે ને એ ખરાબ થાય છે એટલે એકસાથે ક્યારે પાણી પીવું જોઈએ નહીં આ બે નિયમ છે એ ખાસ ધ્યાનમાં રાખી લેવાના હવે પાણી ક્યારે પીવું જોઈએ અને ઘણા લોકો તમે એ પણ સાંભળ્યું હોય છે કે ત્રાંબાના જો ત્રાંબાના લોટાનું પાણી પીવું જોઈએ કે સાદા વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ તો મિત્રો અમે આયુર્વેદ શું કહે છે કે પાણી ક્યારે અને કયા વાસણમાંથી પીવું જોઈએ હોળીથી શરૂ થાય હોળી ધૂળેટી હોય છે હોળીનો બીજો દિવસ એટલે કે હોળીથી લઈ હોળીથી પ્રથમ વરસાદ એટલે કે ચોમાસું હોળીથી લઈ અને ચોમાસવાનો પહેલો દિવસ એટલે કે જ્યારે પ્રથમ વરસાદ થાય આ સમયગાળો હોય છે ત્યારે માટલાનું પાણી પીવું જોઈએ એટલે કે મોટા ભાગે ઉનાળાની ઋતુ આવતી હોય છે માટીના વાસણનું પાણી પીવું જોઈએ હોળીથી પ્રથમ વરસાદ સુધી ત્યાર પછી પ્રથમ વરસાદ પ્રથમ વરસાદથી લઈ અને અંતિમ વરસાદ એટલે કે ચોમાસાનો શરૂઆત અને ચોમાસાનો અંત જે છેલ્લો વરસાદ હોય છે અંતિમ વરસાદ આ સમયગાળો વચ્ચેનો સમયગાળો એટલે ચોમાસાનો આ સમયગાળામાં ત્રાંબાના વાસણનું પાણી પીવું જોઈએ આ આયુર્વેદમાં મિત્રો સજેશન કરેલું છે અને ત્યારબાદ મિત્રો અંતિમ વરસાદ એટલે કે અંતિમ વરસાદથી લઈ અને ફરી પાછો હોળીનો સમય હોળીનો દિવસ એટલે કે શિયાળો શિયાળાનો સમયગાળો હોય છે તો આ સમયગાળામાં આયુર્વેદમાં એવું સજેશન કરવામાં આવ્યું છે કે સોનાના પાત્રમાં સોનાના વાસણનું પાણી પીવું જોઈએ પણ આપણે સોનાના વાસણનું પાણી પી શકીશું નહીં એની જગ્યાએ માટલાનું અથવા બીજો કોઈ વાસણ આપણે મોટાભાગે સ્ટીલના વાસણનું પાણી પીતા હોય તો પણ ચાલશે કેમ કે એ સમયે જ્યારે ભારત સોને કે ચીડિયા કહેવાતો ત્યારે આપણા પૂર્વજો છે એ સોનાના વાસણમાં પાણી પીતા હતા પણ અત્યારે આપણે સોનાના વાસણમાં પાણી પી શકીશું નહીં એટલે આ રીતે કયું પાણી ક્યારે પીવું જોઈએ કયા વાસણમાં પીવું જોઈએ અને સવાર સવારમાં ખાલી પેટે પાણી પીવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે એ ધ્યાન એક નોંધમાં એ લઈ લેવું કે બને ત્યાં સુધી પાણી છે તમારી કેપેસિટી મુજબ પીવું એક ગ્લાસથી દોઢ ગ્લાસ કે બે ગ્લાસ એક સાથે વધારે પાણી પીવા જશો તો ક્યાંક ને ક્યાંક બીજી સમસ્યા ઊભી થશે એટલે માત્ર ને માત્ર એક ગ્લાસ સવારે ઉઠીને ખાલી પેટે મોઢામાંથી થૂંકવાનું પણ નથી અને તરત પાણી પી લેવાનું છે બીજું સૌથી મહત્ત્વની વાત એક કરી દઉં કે જે લોકોને વ્યસન હોય તમાકુ પાન માવો ફાંકી રાત્રે સૂતી વખતે બરાબરનું મોં સાફ કર્યા પછી અથવા બરાબરનું મોં સાફ કર્યા પછી જ સવારે વાસી મોઢે પાણી પીવું જે લોકોને વ્યસન હોય તો આવા લોકોને આ ફાયદા ન પણ થઈ શકે કેમ કે વ્યસનને લીધે ઘણા લોકોને સવારે ઉઠીને તમાકુ ચોળવાની ટેવ હોય માવો ખાવાની ટેવ હોય તો આવા લોકોને મોં છે બરાબર સાફ થયું હોય રાત્રે તો જ સવારે વાસી મોઢે પાણી પીવું બીજું એ કે જે લોકોના મોંની અંદર વારંવાર કફ નીકળતો હોય કફની સમસ્યા હોય અથવા ઉધરસ ખાંસી હોય તો ત્યારે પણ સવારે વાસી મોઢે પાણી પીવું ને બાકી સ્વસ્થ વ્યક્તિ હોય કફ ન હોય અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય તો આવા લોકો સવારે ઉઠીને એક ગ્લાસ હુંફાળું પાણી પીવે તો આ બધા જ ફાયદાઓ સિવાયના પણ ઘણા બધા અઢળક ફાયદાઓ થાય છે મિત્રો તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી